साबरकांठाना हिम्मतनगर ईडर वडाली अने खेड़ ब्रह्मा में कमोसमी वरसाद पड़ो। भारे वरसाद थता रोड रस्ता पर पाणी भराया। भर शियाळे साबरकांठा में चोमासा जेवो माहोल जोवा मळ्यो। करणपुर गाम में वरसादी पाणी खेतर में भराया अने कपास घऊं चना वरियाळी जीरो अने बटाटाना पाक में नुकसान जवानी भीति सेवाई रही छे। तो आज मुद्दे संवाददाता संदीप पटेल लाइव जोड़ाई गया है। संदीप, सवारथी ज अत्यारे वातावरण में पलटो, कमोसमी वरसाद गुजरात भर में पड़ी रह्यो छे, त्यारे साबरकांठा में शुं स्थिति छे? जी चोक्कसथी अंकुर, गुजरातमां हवामान विभागनी आगाहीने पगले जे कमोसमी वरसाद थयो छे अने कमोसमी वरसादने पगले साबरकांठा जिल्लामां हिम्मतनगर, खेड़मा, वडाली सहितना जे तालुकाओ छे तेमां भारे वरसाद पड्यो छे। हिम्मतनगर तालुकानी जे वात करवामां आवे तो हिम्मतनगर तालुकाना गांभोई विस्तारमां सौथी वधु वरसाद पड्यो छे। कमोसमी वरसादने पगले जे पाक छे, रवि छे जेना पाक छे, शियाळु पाक छे, जे कपास, मગફળી, વડિયારી, ચણા, ઘઉં સહિતના જે પાકો છે તેમાં જે ખેડૂતો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આપણે કરણપુર ગામ પહોંચ્યા છીએ અને કરણપુર ગામના જે ખેતરો છે તેના દ્રશ્ય બતાવશું કે આ જે ખેતરો છે તેમાં ઘઉં જ વાવે છે। માત્ર બે દિવસ થયા અને ઘઉં વાવ્યા હતા અને કમોસમી વરસાદને પગલે ઘઉં છે તે હાલ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ઘઉંના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુકસાન છે। તો બીજી તરફ બીજા બાજુમાં ખેતર છે તેમાં કપાસનું વાવેતર કર્યું હતું અને કપાસ છે તે તૈયાર માલ થયો હતો અને કપાસ જે માલ તૈયાર હતો બે દિવસમાં જે માલ કાઢવાનો હતો કપાસ તે કપાસમાં પાણી પડતા ભારે નુકસાન છે। આપણે સ્થાનિક ખેડૂત છે એ જોડાયા છે, શું કહેશો? હાલ કરણપુરમાં ભારે વરસાદ છે અને વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે, કેવા પ્રકારના પાકને નુકસાન? મારે 7 વીઘા જેવા ઘઉં વાયેલા છે અને 3 વીઘા જેવા ચણા છે અને બીજે મકાઈ ને એવું બધું કરેલું છે, પણ એ બધામાં નુકસાન જ છે। આ ખેતરમાં જે દેખાય છે એ રીતના જ બધા ખેતરમાં પાણી પડેલા છે, તે નુકસાન જ છે અમને તો। આ તો ઉગવાના નથી ઘઉં તો અત્યારે હાલ, અને મોગાના પણ બિયારણ અને 1400-1500 રૂપિયાની થેલી આવે છે ખાતરની, એ નુકસાન જ છે અમારે। ફરીથી જ વાવેતર કરવું પડશે, આ અમારા નુકસાન છે વધારે પડતું। કેટલા વીઘામાં ઘઉં વાવ્યા હતા, કેટલા કયા કયા પાકનું વાવેતર કર્યું હતું અને હાલ એ પાકની શું સ્થિતિ છે? 7 વીઘા જેવા ઘઉં કરેલા છે, પણ એમાં આમાં પાણી જ ભરાઈ ગયું છે ખેતરમાં પૂરેપૂરું, એટલે તો નુકસાન જ છે પૂરેપૂરું। અને 3 વીઘા જેવા ચણા કરેલા છે, એ ચણામાં પાણી ભરાઈ ગયું છે, એટલે એ તો ફેલ જ આમ જવાનું, એ અમારે ફરીથી બિયારણ, ખાતર, એ બધું અમારે ફરીથી જ કરવું પડશે નવેસરથી। કપાસની વાવેત છે, જે કપાસનું વાવેતર કર્યું છે એમાં કેવા પ્રકારની નુકસાન? આ કપાસની વીણી કરવાની ચાલુ કરવાની હતી, પણ આ પલટી ગયો, આ સુકાય ત્યારે જ મેળ આવશે, બાકીનો કપાસ નીચે ગળી પડ્યો છે, એટલે નુકસાન જ છે કપાસમાં। હાલ આ જે ગામ છે તે ગામમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, કપાસ છે તે પલળી જતા ભારે નુકસાન છે, તો બીજી તરફ હાલ જે ઘઉં, ચણા, જે વડિયારી છે તેવા પાકને ભારે વરસાદને પગલે જે ક્વોલિટી છે તે પણ બગડવાની વાત છે, તો બીજી તરફ ઘઉંનું વાવેતર કરેલા ખેતરો જે છે તેવા બેટમાં ફેરવા છે, જેને લઈને ખેડૂતોમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જી અંકુર, બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।